नमस्कार मित्रों, गुड मॉर्निंग। आई होप बधा मजामां हशो। तमारा परिवारनुं, तमारा मित्रोनुं, तमारा सगा संबंधीओनुं ध्यान राखजो। आ महामारीमां आपणे आजे नवा टॉपिक विशे आजे चर्चा करीशुं, बराबर छे। पछी प्रकरण 16 जे नवो टॉपिक छे ई छे प्लास्टिक कचरामांथी रोड बनावानो प्रयोग। અને બીજો એક ટોપિક છે એટલે કે કૃષિ રસાયણો અને તેની અસરો, આના વિશે આજે આપણે ચર્ચા કરીશું। બે બે માર્કમાં આ પ્રકરણમાંથી આપણને પ્રશ્ન પૂછાય છે તો એના વિશે આપણે ખાસ નોંધ લઈશું, બરોબર છે। સવિસ્તાર એના વિશે જ આપણે ભણવાનું છે, બરોબર ને। બે બે માર્કના આપણે ટોપિક ક્લિયર કરતા જઈશું। હવે પ્લાસ્ટિક કચરામાંથી રોડ બનાવવાનો પ્રયોગ સૌપ્રથમ ક્યાં શરૂ થયો તો બેંગ્લોરમાં। મિત્રો, બેંગ્લોરમાં આવો પ્રયોગ થયો હતો। તમારો ઘર, તમારું કારખાનું, આજુબાજુનું વિસ્તાર કે જ્યાં પ્લાસ્ટિકના કચરો ભેગો થતો હોય, આ કચરો છે એ જમીનને પ્રદૂષિત કરે છે। તમને તો ખબર હશે મિત્રો કે આ પ્લાસ્ટિકનું જમીનમાં કોઈ પણ પ્રકારનું વિઘટન થતું નથી, એને વિઘટન થતા હજારો ને લાખો વર્ષ લાગે છે, બરોબર છે। એટલે પ્લાસ્ટિક છે એ જમીન માટે ખૂબ જ, મિત્રો યાદ રાખજો, પ્લાસ્ટિક જમીન માટે ખૂબ જ નુકસાનકારક છે। આ જમીન નુકસાન થશે એટલે એના લીધે પાક નુકસાન થશે, પાક નુકસાન થશે એટલે શું થશે, માણસોમાં વિવિધ પ્રકારના રોગ સર્જાશે। આ રોગને અટકાવવા માટે આપણે પ્લાસ્ટિકનો બને એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ, બરાબર છે। તેમ છતાં જે પ્લાસ્ટિક આપણે વાપરીએ છીએ એ પ્લાસ્ટિકના નિકાલ માટે એક મસ્ત પ્રયોગ આપણે આજે અહીંયા ભણીશું, બરાબર છે। બેંગ્લોરમાં અહમદ ખાન દ્વારા આ પ્રયોગ સૌપ્રથમ કરવામાં આવ્યો હતો, બરાબર છે। જે પ્લાસ્ટિકનો વધારાનો કચરો નીકળે છે, જે પ્લાસ્ટિક નીકળે છે એને શું કરવામાં આવે છે તો કે આ પ્લાસ્ટિકના કચરાને એક જગ્યાએ ભેગો કરવામાં આવે છે। ત્યારબાદ આ જે પ્લાસ્ટિક છે એમાંથી પોલીબ્લેન્ડ નામનો ઝીણો પાવડર બનાવવામાં આવે છે। એક માર્કના નીટ, ગુજકેટ અને બોર્ડના એમસીક્યુ તરીકે યાદ રાખવાનો છે, પ્લાસ્ટિકમાંથી રોડ બનાવવા માટે શું વપરાય છે, પોલીબ્લેન્ડ નામનો ઝીણો પાવડર વપરાય છે। આ પોલીબ્લેન્ડ નામનો જે ઝીણો પાવડર છે એને શું કરવામાં, તો કે બીટુમિન એટલે કે ડામર સાથે મિશ્રણ કરવામાં આવે છે। પોલીબ્લેન્ડ નામનો ઝીણો પાવડર અને ડામર આને મિશ્રણ કરવામાં આવે છે। આ મિશ્રણને શું કરવામાં આવે છે તો કે રોડ બનાવવામાં આવે છે। આ મિશ્રણ થી રોડ બનાવવામાં આવે છે। પેલા રોડ સેનાથી બનતો, ખાલી ડામરથી। આ રોડ આપણે નવો બનાવ્યો છે, એમાં શું કર્યું આપણે, એ ડામરમાંથી, ડામરમાં આપણે શું ઉમેર્યું તો કે એમાં પોલીબ્લેન્ડ નામનો ઝીણો પાવડર ઉમેર્યો, જે કેમાંથી મેળવાયો છે, પ્લાસ્ટિકમાંથી। હવે આ જે રોડ બનશે ને એ કેવો હશે ખબર છે, ટકાઉ હશે। મૂળ ડામર કરતા આ રોડ કેવો હશે, ટકાવ હશે, મજબૂત હશે, બરાબર છે। અને એનો મુખ્ય પ્લસ પોઈન્ટ હોય ને એક, તો એ છે એ જલ પ્રતિરોધક છે, એટલે કે વરસાદના પાણીની કે બીજા પાણીની એના ઉપર કોઈ અસર થશે નહીં। તમે જોયું હશે ચોમાસામાં ડામરના રોડ તૂટી જાય છે, બરાબર ને। આ પોલીબ્લેન્ડ મિશ્રિત જે રોડ હોય ને એ ડામર, બરોબર છે, આ ડામર પોલીબ્લેન્ડ મિશ્રિત ડામરના રોડ છે એ વરસાદના પાણીથી ધોવાતા નથી, આ એનો મુખ્ય ફાયદો છે। તો આપણા કચરાનો નિકાલ થઈ ગયો, એ રોડ બની ગયો મજબૂત, ટકાવ, જલ પ્રતિરોધક, આ બીજો ફાયદો। હજી આનો ત્રીજો ફાયદો મિત્રો હું તમને કહું છું, આ જે પ્લાસ્ટિક વપરાય છે ને પોલીબ્લેન્ડ વપરા બનાવવા માટે, ઝીણો પાવડર બનાવવા માટે જે પ્લાસ્ટિક વપરાય ને એ પ્લાસ્ટિક
રેપર્સ હોય, એટલે કે જે વેપર ને એવા બધા જે કાગળિયા હોય છે, બરોબર છે, જે આપણે ખાદ્ય પદાર્થોનું જે પ્લાસ્ટિક છે એની વાત કરું છું, આ બધાએ પ્લાસ્ટિક વીણવા વાળા માણસો હોય છે. પહેલા આ પ્લાસ્ટિકનો ઉપયોગ ક્યાં થતો ખબર છે? તો કે એને રિસાયક્લિંગમાં મોકલી દેતા. એટલે આ જે પ્લાસ્ટિક વીણવા વાળા માણસોને એ પ્લાસ્ટિક 0.40 રૂપિયા, એટલે કે કેટલા થાય ખબર છે ને, 40 પૈસા પર કિલો, 1 કિલોના 40 પૈસા એને મળતા. પણ જ્યારથી આ પ્લાસ્ટિકનો ઉપયોગ રોડ બનાવવા માટે થયો, તો 40 પૈસાના બદલે એને 1 કિલોના 6 રૂપિયા મળવા માંડ્યા છે. તો આ રોડ બનાવવાનો જે અહેમદ ખાન બેંગ્લોરમાં જેને આઈડિયો અપનાવ્યો, એનાથી મુખ્ય 3 ફાયદા થયા. જોજો, ગણાવજો. પહેલા, પ્લાસ્ટિકનો નિકાલ, જમીનનું પ્રદૂષણ અટકાવી શકાયો. બીજું, રોડ છે એ ટકાવને મજબૂત બનાવી શકાયા. અને ત્રીજો ફાયદો કે જે આ જે નાના માણસો છે એને રોજી રોટી મળી રહે છે, એને વધુ પૈસા મળે છે, એની આર્થિક સધ્ધરતા વધે છે. મિત્રો, એટલે એક મુદ્દો આપણો આ થયો. અને બીજો મુદ્દો હું અહીંયા દર્શાવું છું, કૃષિ રસાયણો અને તેની અસરો. કૃષિ રસાયણો કોને કહેવાય છે? તો કે હાલ પાક ઉત્પાદન વધારવા માટે વપરાતા અકાર્બનિક રસાયણો અને જંતુનાશકોને કૃષિ રસાયણો કહેવામાં આવે છે. આવા કૃત્રિમ રાસાયણિક ખાતર, જંતુનાશકો, દવાઓનો વધુ પડતો ઉપયોગ થાય છે ને, એના કારણે સજીવોમાં ઝેરી અસરો ઉત્પન્ન થાય છે. ગમી ખેડૂતો પાક ઉત્પાદન વધારવા માટે શું કરશે ખબર છે? એમાં રાસાયણિક ખાતરો નાખશે, જંતુનાશકો નાખશે, દવાઓ નાખશે, બરોબર છે. પણ આનાથી જમીનનું પ્રદૂષણ વધે છે મિત્રો. પછી તો કે નિવસન તંત્ર પ્રદૂષિત થાય છે. પછી કૃષિ વિદ્યામાં લાંબા ગાળે શું થાય છે ખબર છે? રોગકારકતા આવે છે, પાક ઉત્પાદન ઘટે છે. પછી જલજ નિવસન તંત્રમાં પણ નુકસાન થાય છે. જલજ નિવસન તંત્રમાં સુપોષકતાકરણને પ્રેરણા મળે છે. જમીન અને નિવસન તંત્ર પ્રદૂષિત થાય છે કૃષિ રસાયણોથી. જલજ નિવસન તંત્રમાં સુપોષકતાકરણ પ્રેરાય છે. પછી કૃષિ વિદ્યામાં લાંબા ગાળે પાક ઉત્પાદન ઘટે છે. આવા પાક, ધાન્ય અને ફળ ખાવાથી સજીવોમાં હાનિકારક રોગ અસરો ઉત્પન્ન થાય છે. એટલે બને એટલી કૃષિ રસાયણોનો ઓછો ઉપયોગ કરવો, જેથી કરીને જમીન, નિવસન તંત્ર અને પાકને આપણે પ્રદૂષણ થતું રોકી શકીએ. એટલે બે માર્કનો અમે અહીંયા ટૂંકનોંધ સ્વરૂપે બે અલગ અલગ મુદ્દાઓ તમને દર્શાવેલા છે, બરાબર છે. જો આમાં કંઈ ન સમજાતું હોય તો તમે મને આ નંબર પર ફોન કરી કે મેસેજ કરી અને પૂછી શકો છો.